અમરેલી જિલ્લામાંથી શિક્ષણ જગતને ડાગ લગાડતી દુષ્કર્મની ઘટના સામે આવી છે. શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. શિક્ષકને એક ગુરુ તરીકે માનવામાં આવે છે, પરંતુ શાળાના શિક્ષકે તો હદ વટાવી હતી. શિક્ષક હેવાન બન્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર અમરેલીના મોટા આસરાણા ગામ નજીક આવેલ SOS ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડુંગર પોલીસ સ્ટેશનમાં SOS સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત જીંજાણાને બોરડી ગામ ખાતેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમ કામે લાગી હતી. ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે, જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે. એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ જીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીર વયની દીકરી જ્યાં રહે છે રહેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને છાવીને સગીર વયની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતાં તુરંત જ, કારણ કે વિદ્યાર્થીની સાથે બહુ દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ 3 ટીમો કાર્યરત હતી. એ દરમિયાનમાં આ જે મોહિત જીંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ની ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે, કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીની જે છે આશરે 10-12 કિલોમીટરનું અંતર છે ગામ વચ્ચે, રાત્રિના એ ત્યાં આવેલો છે. અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝર નીચે રાજુલા CPI પલાસ કરી રહ્યા છે.